દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર બાવીસ ધોરણ નવ સંસ્કૃત વિશેનું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલના પ્રશ્નપત્રનું સોલ્યુશન કરીશું જો તમારે સંસ્કૃતની પરીક્ષા બાકી હોય તો તમને આમાંથી પણ ઘણું બધું પૂછી શકે છે વિભાગ એની અંદર આપેલા છે કે સંસ્કૃત શબ્દનો સાચો અર્થ તમારે સામેના વિકલ્પમાંથી શોધીને લખવાનો છે તો અહીંયા વાયસ તો વાયસ એટલે કાગડો થાય છે પછી મહાનસ તો મહાનસ એટલે રસોડું થાય છે પછી રુજ્જુ રુજ્જુ એટલે સરળ થાય છે અને કેદાર કેદાર એટલે ખેતર થાય છે પછી અહીંયા આપેલું છે કે સમાનાર્થી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખવાનું છે તો ગદર્ભ એટલે કે રાસબ થાય છે રાસબ પછી અહીંયા આપેલું છે કે સંસ્કૃત વિરુદ્ધાર્થી શબ્દ તમારે લખવાનું છે તો સિદ્ધ્રમ તો સિદ્ધ્રમ તો સવિલંબમ શું થાય છે સવિલંબમ થાય છે પછી અહીંયા તમે જોઈ શકો છો પુલિંગ શબ્દ તમારે ઓળખાવાના છે તો નરેન્દ્ર એ પુલિંગ છે અને કૃષ્ણ એ પણ પુલિંગ શબ્દ છે પછી નપુસંકલિંગ શબ્દ તમારે ઓળખવાનું છે તો એમાંથી પુસ્તકમ જે છે એ નપુસંકલિંગ આવે છે પછી નીચેના શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ ઓળખવાનું છે તો જનની એ શું છે સ્ત્રીલિંગ શબ્દ છે પછી સંધિનું વિચ્છેદ કરવાનું છે સંધિ છોડવાની છે પિતૃ રાજા પ્રિતૃ રાજા તો પ્રિતુરાજ્ઞા જે છે એટલે કે પ્રિતુ વત્તા આજ્ઞા થાય છે પછી સંધિ છોડવાની છે તો કે અહીંયા તમે જોઈ શકો છો પજેનતાની શું થાય છે પજેનતાની થાય છે પછી અહીંયા આપેલું છે કે વર્તમાન કાળનું ક્રિયા રૂપ શોધવાનું છે તો કે વદતી એ વર્તમાન કાળનું ક્રિયા રૂપ છે પછી અહીંયા વ્યાકરણની અંદર ભવિષ્ય કાળનું છે તો વર્તિષ તે વર્તી શકે એ ભવિષ્યકાળનું છે સામાન્ય ભવિષ્યકાળ છે પછી આગળ જોઈએ તો અસ્તન જે હસ્યસ્તન ભૂતકાળનું રૂપ શોધવાનું છે તો અપટતમ શું આવે છે અપઠતમ તો એવી રીતે તમે સ્ક્રીન ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કારણ કે આપણે વાંચવાનું જઈશ તો તમારો સમય પણ વધારે થશે એટલે ફટાફટ તમે સ્ક્રીન ઉપર જોઈ નાખો કે એના કયા કયા જવાબ આવે છે અહીંયા ખાલી જગ્યા હોતી તો પહેલી જગ્યાએ ખાલીમાં ઉત પછી બીજી કુમાર એ સહ મહારાજા એવી રીતે આવે છે પછી સિયાત એકમ લક્ષ્યમ તો સાધયતે શિક્ષતે બરાબર ને તો એવી રીતે તમે અહીંયા જોઈ શકો છો પહેલી ખાલી એમ ચારુદત બીજીમાં આવે છે યતવ અહીંયા પણ કૃષક વૃદ્ધતા આશિત ક કાકીમ એટલે કે અહીંયા તમારે વાક્યના પ્રશ્ન વાક્ય બનાવવાનું છે પછી આ રીતે તમે અહીંયા બધે બધા પ્રશ્નો ગુજરાતી પ્રશ્નો પણ આપેલા છે કે યોગીઓ કોના દર્શન કરે છે તો યોગીઓ ધ્યાનથી અવસ્થાને પહોંચેલા મનવડે દિવ્ય પરમેશ્વરના દર્શન કરે છે પછી વસંત ઋતુ કોને કોને શું આપે છે તો વસંત ઋતુ જે છે અહીંયા લખેલું છે કે શું લખેલું છે જળને કંડારોવાળી સ્ત્રીઓને આંબાના વૃક્ષોને આ વગેરેને સૌભાગ્ય આપે છે પછી ગાંધીજીએ સાંજ સ્વરે શું કહ્યું હતું તો કે ગાંધીજીએ સાંજ સ્વરે સૌભાગ્ય શું કહ્યું હતું તો ગાંધીજીએ સાંજ સ્વરે તમારી વાત સાચી છે હું સંન્યાસનો ત્યાગ કરવાનું નથી કહેતો પણ માત્ર ભગવા વસ્ત્રોને ભાગ કરવાનું કહું છું તો આ રીતે અહીંયા આપેલા છે તમામ પ્રશ્નો બરાબર આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જવાબ સાથે છે વિદ્યાર્થી મિત્રો તો ફટાફટ તમે આની પીડીએફ ફાઇલ વિડીયોની નીચે લિંક આપી દઈશ એના ઉપરથી ડાઉનલોડ કરી નાખો જય હિન્દ જય ભારત